એક પરમાણુ છે કેવો હોય, અને એની અંદર આપણે એવું આપણે જોયેલું છે કે પરમાણુમાં એવું કીધું હતું કે પરમાણુમાં સમગ્ર એનો ધન ભાગ એ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે, સમગ્ર પરમાણુનું દળ કેન્દ્રમાં કેન્દ્રિત છે, અને તેની ફરતી કોર છે એ ઇલેક્ટ્રોન છે ભ્રમણ કરે છે. આવું મોડેલ સૌપ્રથમ રધરફોર્ડે આપેલું હતું. ત્યાર પછી રધરફોર્ડના મોડેલમાં સુધારો કરી અને બોહરે થોડીક અધિતર્કો આપી અને આ મોડેલમાં એવું રજૂ કર્યું હતું કે સમગ્ર દળ ભાર છે એ ધનભાર અને સમગ્ર પરમાણુ દળ એ કેન્દ્રમાં કેન્દ્રિત છે અને ઇલેક્ટ્રોન એની ફરતી કોર છે વર્તુળાકાર કક્ષામાં ચોક્કસ કક્ષકની અંદર પરિભ્રમણ કરે છે. આમ આપણે પરમાણુના ચેપ્ટરની અંદર પરમાણુ વિશેનો ખ્યાલ હતો. હવે આપણે આ પ્રકરણની અંદર પરમાણુના કેન્દ્રમાં રહેલો આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ વિશે આપણે ભણવાનો છે. એટલે માત્ર આપણે આની પર કેન્દ્ર ભાગ ઉપર આપણે અહીં કોન્સન્ટ્રેટ કરશું અને આપણે એની વિશે છે અભ્યાસ કરશું. તો આ સામાન્ય પરિચય એટલે સૌથી પહેલો જ હું મુદ્દો કહું છું કે દરેક પરમાણુ જે છે એ પરમાણુ સૂક્ષ્મ છે, કેન્દ્ર ભાગ જે છે એ કેન્દ્ર ભાગને ન્યુક્લિયસ કહેવામાં આવે છે, અને ન્યુક્લિયસમાં રહેલા ઘટક કણો જે છે એ ઘટક કણોને નામ આપવામાં આવ્યું છે ન્યુક્લિયોન. એટલે આપણે ખ્યાલ છે કે હાલમાં કે ભાઈ ન્યુક્લિયસની અંદરના ભાગમાં ન્યુટ્રોન અને પ્રોટોન વગેરે રહેલા છે, બરાબર, જેને આપણે ન્યુક્લિયર તરીકે આપણે ઓળખશું. આ જે કેન્દ્ર ભાગ છે જે ન્યુક્લિયસ જે સમગ્ર પરમાણુનો દળ ધરાવે છે, 99.99% છે દળ, એટલે સમગ્ર દળ છે આ કેન્દ્ર ભાગમાં છે, માત્ર 0.01% છે એ બહારના કક્ષકમાં ફરતા ઇલેક્ટ્રોનનો છે. આમ આ પરમાણુ જે છે એ પરમાણુનો કેન્દ્ર ભાગ જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, એ ન્યુક્લિયસની ત્રિજ્યા અને આ પરમાણુની ત્રિજ્યા, તો આપણે અગાઉના પ્રકરણમાં આપણે ભણી ચૂક્યા છે કે પરમાણુ જે છે એ પરમાણુની ત્રિજ્યા, તો પરમાણુની ત્રિજ્યા આપણે 10^-10 મીટર આશરે એવું આપણે રધરફોર્ડના અગાઉના આલ્ફાગણના પ્રકિરણના પ્રયોગમાં જે મેળવી ચૂક્યા છીએ. અને જ્યારે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ 10^-14 મીટર છે, અને 10^-15 પણ આપણે અગાઉ પ્રકરણમાં ચર્ચા કર્યા હતા, પણ આઈડિયલી જે ગણતરી કરીને મેળવેલી છે 10^-14. તો તમે જોઈ શકો છો કે અહીં ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા પરમાણુની ત્રિજ્યા આ બંને વચ્ચેનો ગેપ છે કેટલો છે, 10^4 છે. એટલે એમ કહી શકાય કે ન્યુક્લિયસ કરતા એ પરમાણુની જે ત્રિજ્યા છે, આખા પરમાણુની કહો છે, એ પરમાણુની ત્રિજ્યા 10^4 ગણી છે મોટી છે. જો આપણે આ પરમાણુના કદની જો આપણે વાત કરીએ, ન્યુક્લિયસના કદની જો આપણે વાત કરીએ, તો આપણે ખબર છે કે કદ માટેનું સૂત્ર શું છે, કોઈ પણનો કદ એટલે 4^3 π/n³ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો હું અહીં ગુણોત્તર લઉં છું ન્યુક્લિયસ નું કદ ના છેદમાં પરમાણુનું કદ, અને આપણે વાત કરીએ તો પરમાણુનું કદ, તો ન્યુક્લિયસનું કદ આપણે ખબર છે સૂત્ર અનુસાર છે, આ સૂત્ર અનુસાર કિંમત મૂકીએ ન્યુક્લિયસના, તો આપણે કિંમતમાં શું આવશે, 4^3 π/r, એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે, 10^-14 એનો ઘન થશે, છેદમાં 4^3 π, પરમાણુની ત્રિજ્યા 10^-10 ઘન, પરમાણુનું કદ એટલે એનો મતલબ કે પરમાણુમાં છેલ્લામાં છેલ્લું જે ઇલેક્ટ્રોન રહેલું છે ત્યાં સુધીની ત્રિજ્યા લઈને ગણતરી કરીએ. સમાન પદ આપણે ઉડાડી નાખીએ, અહીં -10 ઉપર +10, 14 માંથી 10 જશે એટલે -4 છે વધશે, એને એની માથે 3 એટલે -12 મળશે. આમ ન્યુક્લિયસનું જે કદ છે, ન્યુક્લિયસનું કદ અને પરમાણુનું કદ એ બેનો ગુણોત્તર 10^-12 છે, આથી આપણે એમ કહી શકાય કે ન્યુક્લિયસનું જે કદ છે, ન્યુક્લિયસનું કદ એ પરમાણુના કદ કરતા, પરમાણુ કદ સામે અંશમાં લઈએ પરમાણુનું કદ એના કરતા છે 10^-12 ગણું છે નાનું છે, 10^12 ગણું છે ઓછું છે. અથવા એમ પણ આપણે બોલી શકીએ કે ન્યુક્લિયસના કદ કરતા પરમાણુનું કદ 10^12 ગણું છે મોટું છે, એટલે ખૂબ જ મોટું. અને આપણે કાલ્પનિક રીતે આપણે જો વિચારવું હોય તો એમ વિચારી શકાય કે આપણે આખા જે વર્ગખંડમાં આપણે બેઠા હોય, આ આપણો આખો વર્ગખંડ છે અને એમાં આપણે બેઠા હોય, તો આપણા મોટા એવા વર્ગખંડની અંદર આપણે નાનકડી એમથી ટાંચણી લઈ અને બેસીએ, તો એ ટાંચણીની જે ટોચ હોય, એ ટોચ એ આપણો ન્યુક્લિયસ, અને આખો વર્ગખંડ મોટો જે છે આપણો પ્રાર્થના હોલ છે એ આપણો જે છે એ પરમાણુ છે. આમ પરમાણુ જે છે એનું કદ ખૂબ મોટું છે, ન્યુક્લિયસનું કદ એમાંનો નાનકડો થયો સૂક્ષ્મ છે એ ભાગ છે, છતાં પણ ન્યુક્લિયસ આખા પરમાણુનું સમગ્ર જે વજન છે, દળ જે છે, દળ એના ન્યુક્લિયસની અંદર કેન્દ્રમાં જે કેન્દ્રિત થયેલું છે.
ઓકે હવે આપણે પછીના પ્રશ્નમાં છે એ આના પરમ ન્યુક્લિયસના પરમાણુના દળ માપવા માટેના એકમની છે ચર્ચા